માંગરોળ શહેરના રસ્તાઓ પર ખુલ્લેઆમ રખડતા પશુઓ અને હડકાયા કૂતરાઓથી ત્રસ્ત પ્રજાએ શહેરના મામલતદારશ્રીને આવેદન ગઈકાલે આપેલું. અત્યાર સુધી ખુલ્લામાં રખડતા જાનવરોના લીધે થયેલી દુર્ઘટનાઓમાં 3થી વધુ લોકોના મોત અને ઘણાઓને ઈજા થઈ છે. માનવ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા સંગઠનના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તથા એડવોકેટ કાનાભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવેલું. આ આવેદન પત્રમાં માંગરોળના સરકારી દવાખાનાઓમાં દવાની સુવિધા તેમજ ડોક્ટરોના પૂરા સ્ટાફની નિમણૂક બાબતની પણ માંગણી કરવામાં આવી હતી. મામલતદારશ્રીએ આ બધી સમસ્યાઓનો હલ કરી આપવાની પૂરી ખાતરી જનતાને આપેલી હતી. મુખ્ય કારણ એ હતું કે માંગરોળ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો અને હડકાયેલા કૂતરાઓનો ત્રાસ છે. આખલાઓના હિસાબે ઘણા લોકોને ઈજાઓ થઈ છે, 3 લોકોના મૃત્યુ પણ થયા છે, ઘણા લોકોના અસંખ્ય લોકોના હાથપગ ભાંગ્યા છે. એ રજૂઆત પહેલી હતી અમારી કે એને પકડો અને એનો કંઈક નિરાકરણ લઈ આવો. એટલે મામલતદાર સાહેબે ખાતરી આપી છે કે અમે આજથી જ એક્શનમાં આવશું અને આનું નિરાકરણ લાવશું. અગાઉ નગરપાલિકાને કોઈ જાણ કરવામાં આવી છે કે? જી, અગાઉ નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે, મૌખિક જાણ કરવામાં આવી છે, ટેલિફોન દ્વારા પણ જાણ કરવામાં આવી છે, છતાં હજુ સુધી પગલાં લેવાયા નથી. પ્રજા ત્રાહીમામ છે. ના છૂટકે અમારા માનવ સેવા સંગઠને આવેદનપત્ર આવવું પડ્યું છે. સરકારી હોસ્પિટલમાં પણ દવાનો અભાવ છે, દવા જરૂરી માત્રામાં હોતી નથી. ડોક્ટરોનો અભાવ છે, ડોક્ટરો છે નહીં. ખાલી માત્ર 3-4 MBBS આવડી મોટી પ્રજાની વચ્ચે સરકારી હોસ્પિટલ ચલાવે છે. ના તો ગાયનેક ડોક્ટર છે, ના MD મેડિસિન છે, ના સર્જન છે, અને માત્ર MBBS ઉપર આખી સરકારી હોસ્પિટલ ચાલતી હોય છે. ઘણીવાર એવું થાય છે કે સામાન્ય ઈજા થાય છે નાગરિકોને, તો સામાન્ય પ્રાથમિક સારવાર આપી અને રિફર કરી દેવામાં આવે છે. એના ડોક્ટરો મતલબ પૂરી પોતાની રિસ્પોન્સિબિલિટી લેતા નથી કે ભાઈ અહીંયા સારવાર થઈ શકે એમ. માની લો કે MBBS લેવલના ડોક્ટરને પણ એવું હોય કે મારા લેવલથી આ સારવાર થઈ શકશે, છતાં રિફર કરવામાં આવે છે. જિલ્લા મથકે જવું પડે છે દર્દીઓને, એમાં ગરીબ દર્દીઓને બહુ પીસાવવું પડે છે. એટલે અમારી એ રજૂઆતને પણ મામલતદાર સાહેબે માન્ય રાખી છે અને એ બાબતે પણ મતલબ ઉપર કાર્યવાહી કરી પત્ર વ્યવહાર કરવાની ખાતરી આપી છે. તમારી માંગ નહીં સ્વીકારે તો શું કરવામાં આવશે? અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આજે તો આવેદનપત્ર આપ્યું છે. બાકી ગાંધી ચિંધ્યા માર્ગે જશું, ધરણા કરશું, જરૂર પડશે તો ઉપવાસ આંદોલન કરશું, લોક જાગૃતિના કાર્યક્રમ રાખશું. ઓકે, આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.